સુરત સિટી દેશ વિદેશમાં ડાયમંડ સિટી તરીકે પ્રખ્યાત છે. વિશ્વના 100 માંથી 90 હીરા સુરત સિટીમાં કટ અને પોલિશ કરવામાં આવે છે. અહીં હજારો હીરાના કારખાનાઓ છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે હીરાનું યુનિટ સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાં પણ કાર્યરત છે. અહીં રત્ન કલાકાર બીજું કોઈ નહીં પણ જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓ છે. જી હા, સુરતની લાજપોર જેલમાં કેદીઓ હીરાનું પોલિશિંગ કરીને મેળવી રહ્યા છે રોજગારી. જુઓ રિપોર્ટ. શું તમને અંદાજ છે કે આ કોઈ રત્ન કલાકાર નહીં પરંતુ જેલના કેદીઓ છે? જી હા, દેશ અને વિદેશમાં રહેતા લોકો જે હીરાની જ્વેલરી પહેરે છે તેઓને અંદાજ પણ નહીં હોય કે સુરતની જેલમાં તેમની જ્વેલરીમાં હીરાને કાપીને પોલિશ કરવામાં આવે છે. અહીંના કેદીઓ હીરાને કટિંગ અને પોલિશ કરીને 5,000 થી 20,000 રૂપિયાની કમાણી કરે છે. સચિન વિસ્તાર ખાતે આવેલી લાજપોર સેન્ટ્રલ જેલમાં આમ તો લૂંટ, ચોરી, હત્યા સહિત અન્ય ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ સજા ભોગવી રહ્યા છે. પરંતુ તેઓ દ્વારા જેલની અંદર ખાસ ડાયમંડ યુનિટ ચલાવવામાં આવે છે. આ યુનિટની ખાસ વાત એ છે કે જે લોકો લાલચમાં આવીને એક સમય ચોરી જેવા ગુના આચરી ચૂક્યા છે તેવા લોકો હવે તેમના હાથથી સૌથી કિંમતી હીરાનું કટિંગ અને પોલિશિંગ કરી રહ્યા છે. રોજના 100 જેટલા કેદીઓ હીરા કટિંગ અને પોલિશ કરી રહ્યા છે. જેલમાંથી ટ્રેનિંગ લઈ જે કેદીઓ જ્યારે જેલની બહાર નીકળ્યા ત્યારે હીરાના કારખાનામાં નોકરી પણ મેળવી ચૂક્યા છે. ડાયમંડ યુનિટમાં રત્ન કલાકારો જે રીતે હીરાને આકાર આપે છે તેવી જ રીતે જેલની અંદરના યુનિટમાં આ કેદીઓ હીરાનું કટિંગ અને પોલિશિંગ કરી રહ્યા છે. જેલની અંદર સજા ભોગવી રહેલા કેદીઓ જ્યારે જેલથી બહાર નીકળે ત્યારે ગુનાહિત પ્રવૃત્તિથી દૂર રહે અને રોજગારી મેળવી શકે તે માટે સ્કિલ ડેવલપમેન્ટ જેલની અંદર તમામ કેદીઓ માટે કરવામાં આવે છે. જે હાથ ગુનાહિત પ્રવૃત્તિ કરતા હતા આજે તે જ હાથ લાખો રૂપિયાના હીરા કટિંગ અને પોલિશિંગ કરી રહ્યા છે. હીરાને આકાર આપી તેઓ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. અત્યારે 100ની આસપાસ બંદીવાનો છે કે જે ડાયમંડમાં કામ કરી રહ્યા છે. એ ડિપેન્ડ્સ એમની કામગીરી ઉપર હોય છે. શરૂઆત જે શીખતા હોય છે ત્યારે લગભગ 5-1,000થી શરૂ થઈ અને એમને મોર ધેન 20,000થી પણ વધારે સુધી એ લોકો કમાઈ લે છે અને પોતાના પરિવારને મદદ કરી શકે છે બહાર. અહીં કેદીઓને રોજગારી મળી રહે છે અને તેઓ પોતાના પરિવારને મદદ કરી શકે છે. હાલ 100 જેટલા બંદીવાનો હીરા કટિંગ અને પોલિશિંગ કરી રહ્યા છે. આ તમામને અહીં તાલીમ આપવામાં આવે છે અને સ્કિલ ડેવલપમેન્ટ કરવામાં આવે છે. શરૂઆતમાં 5,000 થી લઈ 7,000 અને પછી 20,000 સુધી આ કેદીઓ કમાય છે. પ્રશાંત ઢીવરે, ઝી મીડિયા, સુરત.